બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પાટણ શહેરની. પાટણ શહેરના અણાવાડા દરવાજા પાસે નાનકડા મકાનમાં રહેતા વાસફોડા પથુભાઈ લાખાણીની કલા મન મોહી લે એવી છે. પાટણ શહેરના અણાવાડા દરવાજા પાસે નાનકડા મકાનમાં રહેતા વાંસપુડા પથુભાઈ લાખાભાઈની કલા મન મોહી લે એવી છે. કારીગરોના હાથમાં કુદરતે જ્યારે કારીગરી મૂકી હોય અને તે કલા દ્વારા જે ચીજવસ્તુનું નિર્માણ થતું હોય છે તે સામાન્ય વ્યક્તિના હાથની બાબત નથી. એક સામાન્ય વાંસના બંબુમાંથી આપણે અત્યાર સુધી સાબડી સુલ્લા જેવી ચીજવસ્તુઓ બનાવતા કારીગરોને આપણે જોયા હશે, પરંતુ વાંસમાંથી કલ્પના કરી ના હોય તેવી ચીજવસ્તુઓ બનાવતા કારીગરોને આપણે ભાગ્યે જ જોયા હશે. આજે વાત કરવી છે એવા જ એક છે વાંસ બનાવટના કારીગર કે જેને પોતાના બાપદાદા વખતથી ચાલી આવતી પરંપરાગત વાંસની ચીજવસ્તુ બનાવવાના વ્યવસાયને પોતાની આગવી કરાથી નવું સ્વરૂપ આપ્યું છે. NID અમદાવાદમાં વાંસમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી પોતાના પરંપરાગત વ્યવસાયને આગળ ધપાવી રહેલા વાંસના કારીગરે સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવે અને તેમના દ્વારા બનાવવામાં આવેલ ચીજવસ્તુના વેચાણના સારા ભાવ મળી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ક્રિના રામી, ZSTV પાટણ.